સજાનંદ સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ દાસ પ્રબોધ સ્વામી મહારાજની જય 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 આપણને ડૉક્ટર સ્વયંપ્રકાશભાઈ સરસ વાત કરી કે વેલ્સ મર્જના ઇફેક્ટમાં જે યુવક ફસાયેલો હોય એને ડીકોડ કેવી રીતે કરી શકાય એવી જ રીતે ત્યાં ગુરુહરિએ ઘણા બધા દીકરાઓનું સર્જન કર્યું છે કે જે આવી જ કોઈ સિચ્યુએશનમાં હતા પણ સત્સંગ પ્રભુનું ભજન સંત સમાગમ અને ગુરુહરીના આશીર્વાદ કેવું કામ કરે છે એના એક બે નાનકડા પ્રસંગો આપની સાથે શેર કરીશ અત્યારે આપણે સૌ બધા ભણીએ છીએ આમાંથી કેટલાની એવી ઈચ્છા કે પરદેશમાં જઈને ભણવું હાથ ઊંચા કરી શકાય ઘણા બધા આપણે એવું ઈચ્છા આપણે રાખીએ ખોટી વસ્તુ નથી એમ્બિશન હોવા જોઈએ પણ જ્યારે પ્રભુ કમ્પ્લીટ કંટ્રોલિંગ લઈ લે ત્યારે એ જર્ની કંઈક અલગ છે આવી જ રીતે ત્યાંના એક યુવક છે ધ્રુવિલભાઈ કરીને બે હજાર સત્તરમાં ત્યાં શિકાગોમાં એડમિશન લે છે ફાઇનાન્સ મેજરમાં બેચલર્સ કરવા માટે ત્યાં યુનિવર્સિટીમાં એમને એડમિશન મળે છે સત્સંગનો એમને યોગ નહોતો થયો અમદાવાદના મૂળ વતની અને ત્યાં જેમ શરદભાઈએ વાત કરીને કે રિયાલિટી કંઈક અલગ જ છે અને જેને સત્સંગનો જોગ ના થયો હોય તો ત્યાંના વેસ્ટર્ન કલ્ચરમાં ક્યાં ફસાઈ જઈએ ખબર ના પડે તો એવું જ ટ્વેન્ટી સેવન્ટીનમાં ધ્રુવિલભાઈના જીવનમાં એવું સહજ બની ગયું કે ત્યાંના રંગે રંગાઈ ગયા પણ ભગવાનની વિશેષ કૃપા એમના જીવનમાં કે એમના જે કઝીન હતા એ બોસ્ટનમાં આપણી અઠવાડિક સભા નિયમિત ભરે એટલે એમણે એમને વાત કરી કે આપણે શિકાગોની અંદર સભા થાય છે તો તમે જજો અને ગુરુહરિએ તે વખતે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હતા એમણે એવો જોગ એવું સર્જન કર્યું કે વિદ્યુતભાઈ ત્યાંથી શિકાગો આવ્યા બે હજાર અઢારમાં અને પ્રથમ વખત રોહિલભાઈને સભામાં લઈને આવે છે ધીરે 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 સભામાં એમને રેગ્યુલારિટી વધતી જાય છે ધીરે 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 સભામાં સક્રિય થતા જાય છે ડ્રામામાં ડાન્સમાં બધી જ રીતે સેવામાં નિમિત્ત બનતા જાય છે એમના એકેડેમિક્સમાં પણ ધીરે 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 એમના ગ્રેડ્સ ઇમ્પ્રૂવ થાય છે કોઈ પણ હાર્ડશિપ હોય ત્યાં જેમ અહીંયા આપણને આનંદ સાગર સ્વામીજી ગુરુપ્રસાદ સ્વામીજીની ભેટ આપી છે એવી જ રીતે ત્યાં ગુરુહરિ એમને હિમાંશુ અંકલની ભેટ આપી છે તો કંઈ પણ એમના જીવનમાં ફાઇનાન્શિયલ સ્ટ્રગલ્સ એના મૂંઝવણ કંઈ પણ હોય તો એનું એમના સમાધાન એમના થ્રુ મળતું એટલે બધું સ્મૂથ ગોઈંગ જતું હતું નોર્મલી ત્યાં સમેસ્ટર પતી જાય પછી એક મહિનાનો ગેપ મળે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં ત્યાં બધા દીકરાઓ જે પરદેશ ભણવા આવ્યા હોય તો અહીં પાછા ઇન્ડિયામાં પોતાના ફેમિલીને મળવા માટે આવતા હોય આ નોર્મલ રૂટિન છે ઘણા બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનો આ એક રૂટિનમાં એ લોકો અહીંયા આવતા હોય એવી જ રીતે ધ્રુવિલભાઈ પણ બે હજાર એકવીસ ડિસેમ્બરમાં આવ્યા અને એમનું રિટર્ન જવાનું હતું બે હજાર બાવીસમાં જાન્યુઆરીની સત્તરમી તારીખ એ એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો કઈ રીતે તો અહીંથી અમદાવાદથી પ્લેનમાં બેસીને શિકાગો ઉતરે છે અને જ્યારે તમે ઉતરો ત્યાં ઇમિગ્રેશનનું કસ્ટમ કરવાનું હોય એટલે ભગવાને સંપૂર્ણ કંટ્રોલિંગ ત્યારથી લઈ લીધું વિશેષ સુખી કરવા માટે તો એ જે ઇમિગ્રેશન ઓફિસર હતો એણે તરત જ ધ્રુવિલભાઈને જોઈને કહ્યું કે છેરે આઈ will not let યુ ઇન the country ઓફ United સ્ટેટ કે આજે હું તને ની ધરતી પર પગ મૂકવા નહીં દઉં પછી ઇન્ટરોગેશન કરે છે ચારથી છ કલાક એમને એકાંત રૂમમાં લઈ જાય છે ખોટા ખોટા એલિગેશન કરે છે કે તમે ઇલીગલી જોબ કરો છો આ રીતના મોબાઈલ શોપમાં જોબ કરો છો એટલે ધ્રોહિલભાઈ સહજ સાથે એમને કહ્યું કે તમારી જોડે કંઈ પ્રૂફ હોય તો તમે મને બતાડો જે પણ મારા કોન્સિકવન્સીસ હશે હું એક્સેપ્ટ કરવા માટે તૈયાર છું પણ એ ઓફિસર જોડે કંઈ હતું જ નહીં તો કેવી રીતે પ્રૂફ દેખાડે એટલે પછી ઓફિસર એટલો એમને ફોન લઈ લીધા એમના ઇમેલ્સ બધું ચેક કરે અકાઉન્ટ બેલેન્સ બધું ચેક કરે અને બેસિકલી એમને હેરાન કરતા અને છેલ્લે તો ધમકી જ લિટરલી આપી કે તારી જોડે બે ચોઈસ છે કાં તો તું પાછો ઈન્ડિયા જા અને નવેસરથી વિઝા લઈને આવ કાં હું તારા પાસપોર્ટ પર બેનનો સિક્કો મારી દઉં છું અને તું કોઈ દિવસ કોઈ પણ કન્ટ્રીમાં નહીં જઈ શક્યા એટલે ધ્રુવિલભાઈ કહે કે નો પ્રોબ્લેમ હું પાછો ઇન્ડિયા જતો રહું છું અને ફરીથી પ્રોસેસ સ્ટાર્ટ કરું છું ઇમેજિન આવી સિચ્યુએશનમાં આપણે હઈએ તો આપણા વિચાર જે એફેક્ટ્સની વાત કરીને વેલ્સ મર્ગની કે એન્ઝાયટી હોપલેસનેસ ડિપ્રેશન એવા વિચારોની અનુભૂતિ આપણને થાય એવી જ રીતે એ દીકરાને પણ એવા ફ્રસ્ટ્રેશન લેવલ વધતા ગયા પણ જે જીવનમાં જે સોલમેટની વાત કરીને એમના જીવનમાં એવા ભગવદી હતા કે જ્યારે એમને પાછા પ્લેનમાં રિટર્ન થવાનું થાય છે ત્યારે એમને પાછો ફોન મળે છે અને હિમાંશુ અંકલને એ ફોન કરે છે કે અંકલ આ રીતની બધી સિચ્યુએશન નિર્માણ થઈ છે એટલે અંકલ એમને બળમાં રાખે છે અને એમને કહે છે કે ગુરુહરિના આપણે દીકરા છીએ ભગવાન આપણું ક્યારે અહિત નહીં કરે આપણે તમે ઈન્ડિયા જાઓ હરિધામમાં તે વખતે ગુરુહરિ ત્યાં હરિધામમાં બિરાજમાન હતા ત્યાં ગુરુહરિના દર્શન કરો અને આપણે એમના આશીર્વાદ લેવા છે એટલે દીકરો તરત ફ્લાઇટમાં બેસીને અમદાવાદ પાછા રિટર્ન થાય છે અને ત્યાં સીધા જ ત્યાં હરિધામ દર્શને જાય છે ઠાકોરજીના દર્શન કરે છે અને ગુરુહરિ ત્યાં સહિષ્ઠનું આશ્રમ છે તેની બાજુમાં હિંચકો હતો ત્યાં ગુરુહરિ બિરાજમાન હતા એટલે ગુરુહરિને બધી વાત થાય છે કે આ રીતની સિચ્યુએશન નિર્માણ થઈ છે એટલે ગુરુહરિ કે ચિંતા નહીં કરતા આપણે સારો લોયર રાખીએ અને ફરીથી વિઝા અપ્લાય કરીએ પણ એ દીકરાએ જે પ્રાર્થના કરીને એ ખૂબ સ્પિરિચ્યુઅલ હતી દીકરો ગુરુહરિના કાનની નજીક જાય છે અને પ્રાર્થના કરે છે કે સ્વામીજી સ્વામીજી જ આ પ્રસંગ મારા જીવનમાં એમણે નિર્માણ કર્યું છે એમનો મહિમા ઓછો ના થાય અને એ જે કરી રહ્યા છે એ મારા સારા માટે જ કરી રહ્યા છે એવું દિલથી મનાય એ માટે આપ મને બળ આપજો અને બુદ્ધિયોગ આપજો આવી દીકરો દિલથી પ્રાર્થના કરે છે દીકરો અમદાવાદનો એટલે પછી ભ્રમ્મિહારી સ્વામીજી સાથે એમની મુલાકાત કરાવે છે અને કહે છે કે ભ્રમ્મિહારી સ્વામી સાથે આપણે દોસ્તી રાખજો મૂવિંગ ફોરવર્ડ જ્યારે આવી સિચ્યુએશન બને હજુ એક જ દિવસ થયો છે ઇમેજિન આપણા પરિવારવાળા શું આપણને પૂછશે એની એ જ પાછી પ્રોસેસ રિપીટ થાય કે શું થયું કેમનું થયું કેવી રીતે થયું હવે શું કરીશું એટલે પેલો દીકરાને જે બોર્ડ મળ્યું એટલે આજુબાજુના ફ્રેન્ડ્સ હોય ફેમિલીવાળા હોય બધા પાછા આવા પ્રશ્નો પૂછે એટલે પાછું વધારે ઇફેક્ટ્સ ઓફ વેલ્સ મર્જ પાછું એન્ઝાયટી ચાલુ થઈ જાય પાછું હોપલેસનેસનું ફિલિંગ થાય પાછું ડિપ્રેશન જેવું થાય પણ જે ગુરુહરીએ આજ્ઞા કરી હતી કે આપણે ભ્રમવિહારી સ્વામી સાથે દોસ્તી રાખવી તો એ દીકરો જેમ જેમ એમના વિચારો જે રીતની પરિસ્થિતિ હતી એ બધું જ ભ્રમવિહારી સ્વામી સાથે એ પોતે ખુલ્લા દિલની વાત કરતા અને બ્રહ્મવિહારી સ્વામીજી એમને ત્રણ જ આજ્ઞા આપી કે આપણે સભા ભરવાની ભજન કરવાનું અને નિયમિત આપણે પૂજા કરવાની મૂવિંગ ફોરવર્ડ માર્ચમાં એ પાછું અપ્લાય કરે છે વિઝા માટે અને એમનું ઇન્ટરવ્યૂ હોય છે યુએસએના વિઝા માટે જે ઓફિસરને મળે છે એ ઓફિસર એમને કહે છે કે તમે પાછા કેમ આવ્યા એટલે આની આ સિચ્યુએશન જે થઈ એ રિપીટ કરે છે એટલે તરત જ ઓફિસરે વિઝા રિજેક્ટેડ મેમાં એમનું એકચ્યુઅલ ગ્રેજ્યુએશન હતું એટલે લાસ્ટ સેમેસ્ટર એમનું હતું એટલે ડીનમાં યુનિવર્સિટી સાથે બધી એમણે વાતચીત કરી લીધેલી એટલે એમનું બધું કન્ટિન્યુ ઓનલાઈન એજ્યુકેશન રહ્યું હતું પણ એજ્યુકેશન મેમાં એમનું પતી ગયું હવે આગળ શું કરવું એની માટેનો પ્રશ્ન હતો ત્યાર સુધી તો ગુરુહરી એવીડી પધારી ગયા હતા એટલે બ્રહ્મિહરી સ્વામી સાથે પાછા ફરી ગુરુહરિને દર્શન માટે આવે છે ગુરુહરિને પ્રાર્થના કરે છે કે સ્વામીજી આપણું બેચલર્સ પતી ગયું હવે આગળ આપણે શું કરવું છે લઘુવરીએ આશીર્વાદ આપ્યા કે આપણે કેનેડાનું અપ્લાય કરીએ મીન જે કન્સલ્ટન્ટ્સ જે હોય બધા આજે ઇમિગ્રેશન લોયર નાન તે જે બહારના બધાને લઈ જતા હોય બેસ્ટ જે ધ્રુવિલભાઈની સિચ્યુએશન હતી એમણે તો સ્પષ્ટ ના જ પાડી દીધી કે દેર ઇઝ નો વે કે તમને યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કે કોઈ પણ કન્ટ્રીના તમને વિઝા મળી શકે એ તરફથી તો ના જ હતી પણ ગુરુહરિના આશીર્વાદ હતા એટલે એમણે કહે કે ના આપણે ટ્રાય કરીએ એટલે કેનેડા માટે અપ્લાય કરવા માટે પાછી આઈ એક્ઝામ સ્ટડી કરવાની સારા બેન્ડ્સ લાવવાના પાછું અપ્લાય કરવાનું એડમિશન લેવાનું ટ્યુશનની ફીસ ભરવાની એ બધું જ પ્રોસેસ કમ્પ્લીટ કરે છે એમને ત્યાં એડમિશન પણ મળી જાય છે માસ્ટર્સમાં અને વિઝા અપ્લાય કરે છે વિઝા ફરીથી રિજેક્ટ થાય છે એટલે એફેક્ટ્સ ઓફ ગર્લ્સ મર્જ અગેન પણ જે ડિટેલ ડિસ્ક્રિપ્શન આવ્યું કે વિઝા કેમ રિજેક્ટ થયા તો એમાં એવું હતું કે એમણે જે બેચલર્સ કર્યું હતું અને જે માસ્ટર્સના પ્રોગ્રામમાં એમણે જે એડમિશન માટે અપ્લાય કર્યું હતું એનું જે કોર્સવર્ક અલાઇન થતું નહોતું અને બીજી ગુરુહરિની કૃપાથી જે ગ્રીન લાઇન સિગલટ એમને યુએસએની કન્ટ્રીમાંથી એવી રીતનું મળ્યું કે અમારા તરફથી આ દીકરો ક્લિયર છે એ ખૂબ ગુરુહરિની કૃપા હતી કે જે એમણે ક્રોસ વેરિફિકેશન કર્યું એમાં એમને બધું જ નીલ લાવ્યું એટલે એ એક પોઝિટિવ એસ્પેક્ટ હતો એટલે પછી ફરીથી આ પ્રોસેસ ચાલુ થાય છે ઇન ધ મીન ટાઈમ બ્રહ્મવીહરી સ્વામી એમને આજ્ઞા કરે છે કે આપણે હવે ઇન્ડિયા જોબ માટે શોધીએ તો અહીંયા કંઈ જોબ મળે તો આપણે અહીંયા એપ્લાય ચાલુ કરી દઈએ એટલે પછી ઇન્ફોસિસ કરીને કંપની છે એમાં એમને સારું પેકેજની ઓફર મળે છે લેસ રાઉન્ડ સુધી એમનું ઇન્ટરવ્યૂ જાય છે અને જે રિક્રુટર હોય એ પછી એન્ડ ઓફ ધ ટાઈમ એમને કંઈ જ રિસ્પોન્સ આપતા નથી ફોલો અપ લે તો પણ કંઈ રિસ્પોન્સ મળતો નથી અગેન એફેક્ટ ઓફ વેલ્ઝમર્ક કે જોબ નથી વિઝા નથી ભજન કરે છે સભા ભરે છે પૂજા કરે છે સંતો સાથે દોસ્તી છે ગુરુહરીએ આશીર્વાદ પણ આપ્યા તો પણ કામ થતું નથી પણ જ્યારે ભગવાન એવી નિરાધાર અવસ્થામાં લઈ જાય ત્યારે એમને અનરાધાર વરસવું છે આપણા ભગવાન ત્રેવીસ કલાક ઓગણસાહીઠ મિનિટની ઓગણસાહીઠ સેકન્ડ સુધી આપણને ભજન કરાવડાવશે કારણ કે આપણને એમને અંતરેથી વિશેષ સુખી કરવા છે તો એમને એવી જ સિચ્યુએશન ઊભી થઈ એટલે એમણે ફરીથી પાછું અપ્લાય ચાલુ કરે છે ફેબ્રુઆરીમાં એમનું એડમિશન પાછું થઈ જાય છે અને જે પણ એમના મિત્ર મંડળમાં એમના ફ્રેન્ડ સર્કલમાં હતા એ બધાને પંદર દિવસમાં રિસ્પોન્સ આવી જાય છે કે ભાઈ અમારા વિઝા એક્સેપ્ટેડ થઈ ગયા હવે આ દીકરાનું સેમેસ્ટર એપ્રિલમાં સ્ટાર્ટ થાય છે પણ એપ્રિલ એન્ડ થઈ ગયો પણ કશું જ એમને રિપ્લાય આવતો નથી ઓલમોસ્ટ એન્ડ ઓફ એપ્રિલ થઈ જાય છે અને પછી એપ્રિલની પચીસ તારીખે સવારે એમને ઈમેલ આવે છે કે તમારા વિઝા કેનેડાના એક્સેપ્ટ થઈ ગયા છે એ દીકરો તરત જ પોતાના મંદિરે જાય છે ગુરુહરિની જે મૂર્તિ છે ત્યાં દિલથી પ્રાર્થના કરે છે કે સ્વામીજી આપણી જ કૃપાથી આ વિઝા મળ્યા છે આપે આ પણ પરિસ્થિતિ નિર્માણ કરી દોઢ વર્ષનો આખો જે પ્રોસેસ હતો એ એક સેકન્ડમાં એ ભગવાને બધું જ ભૂલાઈ દીધું કે આવી આવી સિચ્યુએશન પણ ઊભી થઈ હતી અને અત્યારે એ કેનેડામાં પોતે માસ્ટર્સ કરી રહ્યા છે વેન્કુવરમાં પોતે એ દીકરો ભણી રહ્યો છે અને ફેડેક્સ અત્યારે કંપની છે જે આપણે પાર્સલને એ બધું કરે છે એમાં પોતે સ્ટુડન્ટ તરીકે જોબ પણ કરી રહ્યા છે પણ વિશેષ કૃપા ગુરુહરિએ એમના આત્મા પર એ કરી કે જે પહેલા દિવસે જે પ્રાર્થના કરી હતી કે સ્વામીજી હૈયાને વિશે આપનો મહિમા અને આપ જે કરી રહ્યા છો એ મારા આત્મા માટે સરસ જ છે હિત જ છે એ અખંડ મનાવી આપજો અને એ અનુભૂતિ એ દીકરાને એ દિવસે ગુરુહરિએ કરાઈ એની સાથે સાથે ગુરુહરિએ આજે એના પરિવાર પર એટલી કૃપા કરી દીધી કે એમના પેરેન્ટ્સ આજે નિયમિત સભા ભરે છે નિયમિત ભજન કરે છે નિયમિત ધૂન કરે છે એટલું જ નહીં પણ એમના કાકા જે અત્યારે ત્યાં શિકાગોમાં છે એ પણ નિયમિત સભા ભરે છે અને એમના બે દીકરા છે કે જે પોતે આપણે અઠવાડિક સભામાં તો ભરે જ છે પણ એની સાથે સાથે વિડીયો ટીમની સેવામાં પણ સર્વોપરી રીતે નિમિત્ત બની રહ્યા છે તો ગુરુહરિએ આવી વિશેષ કૃપા એ ધ્રુવિલભાઈના જીવનમાં એવું કરી આપ્યું કે જે આપણને વાત કરીને કે ટોર્ચ બેરરર આપણને એટલા સરસ મળ્યા છે કે આપણા જીવનમાં વેલ્સવર્લ્ડ જેવી સિચ્યુએશન આપણને લાગશે પણ એ વખતે જેમ ધ્રુવિલભાઈએ એક જ વિચાર કર્યો કે ભગવાન મારું અહિત ક્યારેય કરવાના જ નથી અને એમણે નિયમિત એમનું ભગવાન પ્રત્યેની વફાદારી રૂપી ભજન કર્યું ભ્રમ્મિહરી સ્વામી નિમિત સ્વામી જેવા સંતો સાથે એમણે દોસ્તી રાખી અને અઠવાડિક સભા એ નિયમિત ભરતા ગયા ત્યાં શિકાગોમાં ગુરુહરિની કૃપાથી સોળથી અઢાર ડૉક્ટર છે અત્યારે તો એ સોળથી અઢારે અઢાર ડૉક્ટરના જીવનમાં ગુરુહરિએ એવું સિચ્યુએશન તો લાયા છે કે એટલીસ્ટ એક વર્ષ સુધી બધાને ભજન જ કરાવડાયું છે સારા એકેડેમિક્સ હોવા છતાં પણ એડમિશન મળે નહીં રેઝિડેન્સી મેચ થાય નહીં પણ આજે એમની કૃપાથી આજે બધા જ હરિપ્રબોધમ પરિવારના ડોક્ટર છે અને વિશેષ કૃપા એમની અમારા સૌ શિકાગો મંડળ પર કે જેમ સ્વામીશ્રી નાઇન્ટીન એટી ફાઇવથી શિકાગોની ધરતી પર એમણે પોતાના યુગ કાર્યની શરૂઆત કરી એવી જ રીતે ગુરુહરિ પ્રભો સ્વામીજીએ પણ પોતાનું ફર્સ્ટ મંદિર શિકાગોની ધરતી પર એમણે સર્જન કર્યું એટલે ગુરુહરિના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે સ્વામીજી આપે કરુણાએ કરીને મંદિર સેન્ટર કરી આપ્યું બટ સ્વામીજી આપના ચરણોમાં એટલી પ્રાર્થના કે ખરેખર આપની સેવામાં આપની યોજનામાં નિમિત્ત બને ને જીવી શકાય આપના ગમતામાં આપના બળે અને કેવળ આપના જીવનમાં ડૂબીને આપને હાહા ગરથલ કરીને રાજી કરી શકીએ એવા માટેનો બળબુદ્ધિયોગ અને શક્તિ આપજો એ જ આપના ચરણોમાં અંતરની પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય